केवल विद्या मंदिर सहरसा मायसेल्फ सज्जन कुमार प्रजापति क्लास 11 साइंस सब्जेक्ट फिजिक्स यूनिट नंबर 3 टॉपिक एग्जांपल पार्ट 4। हेलो फ्रेंड्स, हेलो स्टूडेंट्स, अपने आनी अगाउना त्रण लेक्चर नी अंदर एक्जाम्पल विषे बात करी छे। आजे बाकी ना एक्जाम्पल विषे बात करी तेना विषे अपने आजे माहिती मेळवीशुं अने एक्जाम्पल ने कैलक्युलेट करीशुं। तो चलो आजना आ एक्जाम्पलना टॉपिक नी अंदर शुरुआत करिए। तमे जोई शको छो कि तमने अहीं एक्जाम्पल्स नी रकम एक्जाम्पलनी तमने रकम आपेली छे। तो सौ प्रथम आपणे एक्जाम्पलनी रकम वाँचीशुं कि आपणने रकममां कीधुं छे कि बे शहर ए अने बी नियमित बस सेवा द्वारा एकबीजाथी जोड़ायेला छे। एटले आपणने अहींया कीधुं छे कि बे शहर छे, एमांथी एक शहरने आपणे ए कही दईए, बीजा शहरने आपणे बी कही दईशुं। आ बंने शहरो नियमित बस सेवा द्वारा एटले कि नियमित बस सेवानीथी एकबीजाथी जोड़ायेला छे तथा प्रत्येक कैपिटल टी मिनिट पछी बंने बाजू बसों दौड़े छे। अने एवुं कह्युं छे कि चोक्कस कैपिटल टी मिनिट पछी एटले आपणे समय आप्यो छे टी मिनिट, ए समय दरमियान एटले के समयमां बंने बाजू बसों दौड़े छे। कोई एक व्यक्ति 20 किलोमीटर पर अवरनी झड़पे साइकल द्वारा, कोई एक व्यक्ति छे जे 20 किलोमीटर पर अवरनी झड़पे साइकल द्वारा ए थी बी तरफ जई रह्यो छे, एटले के शहेरथी बी तरफ जई रह्यो छे। कोई व्यक्ति जे साइकल द्वारा जई रह्यो छे અને આ સાયકલથી જવાની તેની ઝડપ 20 કિલોમીટર પર અવર આપણને આપેલી છે, ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી દરમિયાન એ વ્યક્તિ એવું નોંધે છે કે 18 મિનિટ બાદ એક બસ તેની ગતિની દિશામાં, એટલે કે જે દિશામાં જઈ રહ્યો છે એ દિશામાં જ, તથા પ્રત્યેક 6 મિનિટ બાદ તેની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે। એટલે કે જ્યારે આ વ્યક્તિ પોતાની સાયકલ દ્વારા કોઈ ચોક્કસ ઝડપથી એથી બી તરફ, એટલે કે શહેરથી બી તરફ ગતિ કરી રહ્યો છે, ત્યારે તે એવું અનુમાન એટલે કે એવું નોંધે છે કે તેની જે દિશામાં તે જઈ રહ્યો છે એ દિશામાં જ, એટલે કે તેની દિશા તરફ જ એક બસ 18 મિનિટ પછી અને તેનાથી વિરુદ્ધ દિશામાં 6 મિનિટ બાદ તેની વિરુદ્ધ દિશામાં બીજી બસ પસાર થાય છે। તો બસ સેવાનો સમય ટી કેટલો હશે, એટલે કે આજે બસ સેવાનો જે સમય છે કેપિટલ ટી એ કેટલો હશે અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી હશે, અને બંને રસ્તા પર જે બસો દોડે છે એની ઝડપ કેટલી હશે, આપણે એની ઝડપ અત્યારે અચળ ધારી એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું જે આપણને અહીંયા આકૃતિમાં આપેલું ક્વેશ્ચનમાં આપેલું છે। તો ફરીથી એકવાર પ્રશ્નને બરાબર સમજી લઈશું કે આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે બે શહેર છે એ અને બી, આ શહેર બસ સેવા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે। હવે આ બધી બંને બાજુ બસો દોડે છે એ માટે આપણને સમય કેપિટલ ટી આપેલો છે જે મિનિટમાં છે। હવે અહીંયા એવું કીધું છે કે એક વ્યક્તિ જે અહીંયા નિર્દેશક તરીકે કામ કરે છે, એક વ્યક્તિ જે 20 કિલોમીટર પર અવરની ઝડપે સાયકલ ચલાવે છે અને એની દિશા એ શહેરથી બી તરફની છે, અને આ દરમિયાન તે નોંધે છે કે તે પ્રત્યેક 18 મિનિટ પછી, એટલે કે 18 મિનિટના ગાળામાં એક બસ તેની, એટલે કે તે એથી બી તરફ એક બસ જોવે છે અને પ્રત્યેક 6 મિનિટના ગાળામાં તે બીથી એ તરફ, એટલે કે વિરુદ્ધ દિશામાં બસ પસાર થાય છે તેવું તે જુએ છે। તો આ દરમિયાન બસ સેવાનો જે સમય ટી છે એ કેટલો હશે, એટલે કે બસ જે સેવા આપે છે બંને શહેર વચ્ચે એનો સમય ટી કેટલો હશે એ જોવાનું છે, અને રસ્તા પર દોડતી જે બસ છે એની આપણે અહીં ઝડપ કેટલી છે એની વિશે આપણે માહિતી એટલે કે આપણે મેળવવાની રહેશે જે આપણે અચળ ધારીને આપણે અહીંયા સોલ્વ આઉટ કરીશું। તો ચાલો આ એક્ઝામ્પલની શરૂઆત કરી દઈએ। હવે આપણને આપ્યું જોઈ લઈએ કે આપણને આકૃતિમાં, અરે સોરી, આપણને અહીંયા ક્વેશ્ચનમાં આપણને શું આપ્યું છે આપણે એકવાર રિમાઇન્ડ કરીને અહીંયા આપણે પહેલાં લખી નાખીશું, નોટબુકની અંદર નોટ કરી દઈશું કે આપણને કહ્યું છે કે ધારો કે બંને બસની આપણને અચળ ઝડપ અહીં રાખવાની કહી છે, જેને આપણે વી કહી દઈએ છીએ, ઝડપ છે એટલે સિમ્બોલ શું આવશે, વી આવશે, જેને આપણે એકમ લખીશું કિલોમીટર પર અવર લખીશું। ત્યારબાદ આપણને બીજો અંદર શું આપ્યું છે, સાયકલ સવાર છે એની આપણને ઝડપ આપેલી છે, તો સાયકલ સવારની ઝડપ આપણે લઈએ છીએ 20 કિલોમીટર પર અવર જે આપણને અંદર આપેલી છે, રાઈટ। હવે એવું કહ્યું છે કે સાયકલની સાપેક્ષે એ થી બી તરફ બસની ઝડપ, એટલે કે સાયકલની દિશામાં જ એ થી બી તરફ એક બસ જઈ રહી છે એની ઝડપ આપણને કેટલી છે ખબર છે નહીં, રાઈટ। હવે અહીં ધ્યાન આપો, તો હવે એ ઝડપ કેટલી હશે તો એ પણ આપણે અહીંયા આગળ શોધવાની છે। તો આપણને ખબર છે કે સાયકલ જે દિશામાં જઈ રહી છે એની ઝડપ આપણને કેટલી આપી છે, 20 કિલોમીટર પર અવર આપી છે,
અને બસની ઝડપ આપણે કઈ ધારી છે, વી ધારી છે. તો સાયકલની સાપેક્ષે એની દિશામાં બસની ઝડપ, મેં આપણે આગળ પણ કહું હતું, જ્યારે એની સાપેક્ષે વાત કરતા હોઈએ, તો આપણે જેની સાપેક્ષે વાત કરીએ છીએ એની ઝડપ કેવી લેવાની છે, પહેલાં લખવાની છે. એટલે કે સાયકલની સાપેક્ષે આપણે બસની ઝડપ લખીએ છીએ, શું આવશે? વી પહેલી આવશે. કોની સાપેક્ષે છે? સાયકલની સાપેક્ષે એની કેટલી છે? 20. તો વી માઇનસ 20 કિલોમીટર પર અવર જોવા મળશે. એટલે ગોટ ઇટ? હવે અહીંયા જુઓ, કારણ કે બંને દિશા સરખી હોવાને કારણે આપણે અહીંયા 20 - 20 તફાવત લેવો પડે. હવે અહીંયા શું છે? સાયકલની સાપેક્ષે, એટલે સાયકલ આમ સાયકલ ધારો કે એથી બી તરફ જઈ રહી છે અને બીથી એ તરફ વિરુદ્ધ દિશામાં બસ આવી રહી છે, તો એની એની સાપેક્ષે ઝડપ કેટલી મળશે? તો આપણે જાણીએ છીએ કે કોની ઝડપ લેવાની છે, તો બસની. અને શું કહ્યું છે? વી કહ્યું છે. હવે કોની સાપેક્ષે છે? સાયકલની સાપેક્ષે. સાયકલ કેટલી છે? 20. એટલે આપણે તો શું આવે? વી માઇનસ 20. પણ અહીંયા તો વિરુદ્ધ દિશામાં છે, એટલે પાછું માઇનસ 20 તો ઓલરેડી છે જ, એટલે માઇનસ માઇનસ વી માઇનસ 20, વી માઇનસ ઓફ માઇનસ 20, એટલે વી પ્લસતા 20 જોવા મળે છે. ચલો આપણને અહીંયા રકમ પછી નોટ થઈ ગયું, ખ્યાલ આવી ગયો. અહીંયા પ્લસ કેમ આવ્યું? માઇનસ માઇનસ પ્લસ હશે, કારણ કે 20 એ વિરુદ્ધ દિશામાં, કારણ કે બસની ઝડપ જે છે એ સાયકલની વિરુદ્ધ દિશામાં છે, એટલે આપણને માઇનસમાં લઈએ છીએ, રાઈટ? એટલે કે માઇનસ 20 લઈશું અહીંયા. તો માઇનસ માઇનસ પ્લસ, એટલે કે વી પ્લસ 20 જોવા મળે છે. તો આપણને અહીંયા આગળ રકમની અંદર આપેલું છે. ચલો આગળ વાત કરીએ. હવે આપણે જાણીએ છીએ કે એથી બી તરફ, એટલે કે એ સાઈડથી બી તરફની ગતિ છે એ દરમિયાન, ધારો કે ટી કલાકમાં બસે કાપેલું અંતર, એટલે કે જે બસ એથી બી તરફ જઈ રહી છે એનો આપણે સમયગાળો આપ્યો છે. ટી કલાકની અંદર બસે કાપેલું અંતર કેટલું છે? તો આપણે અંતર આપણે શોધવાનું છે. તો કાપેલું અંતર બરાબર શું કરીશું? તો હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા આગળ હવે અંતર તમે જાણે છે કે અંતર બરાબર શું, તો શું આવે? વેગ પરથી વેગ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર શું આવે? વેગ ગુણ્યા સમય. તો વેગ ગુણ્યા સમય. પણ અહીં ધ્યાન આપો, અહીંયા આપણે આ જ અંતર જે છે વી ઇન્ટુ ટી એ કોની સાપેક્ષે વાત કરી રહ્યા છે? તો જે સાયકલ સવાર એથી બી તરફ જઈ રહ્યો છે અને એની દિશામાં જે બસ એ રહી છે એની માટેનું આપણે અંતર શોધી રહ્યા છે, રાઈટ? એટલે કે એનું અંતર કેટલું છે? તો આપેલા અંતરની સાપેક્ષે કેટલું છે? વી માઇનસ 20. જો આપણે આગળ લખ્યું છે કે આપણે અંદર કેટલું મળ્યું હતું? વી માઇનસ 20 મળ્યું હતું. એટલે કે અંદર કેટલું આવશે? કે અંદર તો આપણું વી ઇન્ટુ ટી છે જ, પણ કોની સાપેક્ષે કરીએ છીએ? તો એથી બી તરફ મળે, શું આવશે? વી માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ. હવે સમય, તો કાપેલું અંતર માટે આપણે લાગતો સમય કેટલો છે? તો આપણે જાણીએ છીએ કે જો આપણને રકમમાં કહ્યું છે કે જ્યારે એથી બી તરફ ગતિ કરી રહ્યો હોય ત્યારે તે પ્રત્યેક 18 મિનિટ પછી તે દિશામાં બસ જોવા મળે છે. 18 મિનિટ અને મિનિટ છે ને આપણે અહીં લખીએ છીએ કલાકમાં, બરાબર? અહીં લખ્યું છે ટી કલાકમાં, તો આપણે એને કલાકમાં ફેરવવા પડે. તો શું કરીશું? 18/60, બરાબર છે? હવે એના પછી આગળ આપણે આ જે 60 મિનિટ છે અને કલાક ફેરવવા માટે આપણે શું લખ્યું છે આગળ? 18/60 કરીએ છીએ, કે કલાકમાં મિનિટ આવે 60 મિનિટ, એટલે આપણે 18/60 કર્યા છે, રાઈટ? મિનિટમાંથી કલાકમાં ફેરવા માટે આપણે 60 વડે ભાગવા પડે, એટલે 60 મિનિટ વડે આપણે ભાગી નાખીશું, આપણને શું મળશે? કલાકમાં આન્સર મળી જશે. જસ્ટ આપણે સોલ્વ કરો કે VT છેદમાં વી માઇનસ 20 બરાબર 18/60 આન્સર લાવશો, પછી એ આન્સર જે આવે એના ગુણ્યા વી માઇનસ 20 કરી દઈશું, તો VT બરાબર શું મળશે? 0.3 × V - 6 જોવા મળે છે. તો આપણને અહીં અંતર કેટલું મળ્યું? અંતર બરાબર 2 ગુણ્યા સમય કેટલું, એટલે 2 ગુણ્યા સમય એટલે અંતર જ કહેવાય. તો આપણને અંતર કેટલું મળ્યું છે? તો આટલું જોવા મળ્યું એ માટે. ચલો એવી રીતે આપણને એ સમીકરણ મળ્યું એથી બી તરફની ગતિ માટે, બરાબર? એવી રીતના આપણે હવે બીથી એ તરફની ગતિ માટે પણ ટી કલાકમાં બસ દ્વારા કપાયેલું અંતર શોધી કાઢીશું. ચલો મિત્રો, હવે તમે જાણો છો કે અંતર બરાબર શું આવે? 2 ગુણ્યા સમય. વેગની વ્યાખ્યા પરથી છે જે આપણે અગાઉ ભણી ચૂકેલા છે, રાઈટ? ચલો અંતર બરાબર વેગ/સમય, એટલે વેગ/સમય. પણ આ જે અંતર છે એ કોઈ સાપેક્ષમાં છે? તો બીથી એથી બી તરફ જે ગતિ કરી, બીથી એ તરફ જે ગતિ થઈ રહી છે એની માટે. કેમ? કારણ કે સાયકલ સવાર તો એથી બી તરફ છે અને સામે બસ કરી રહી છે બીથી એ તરફ, તો એ માટે આપણને લાગતું, આપણને મળતું, આપણને ઝડપ કેટલી મળી છે? તો આપણને મળી છે વી પ્લસ 20, રાઈટ? એટલે શું લખીશું? કે અહીંયા આમ લખીશું સૂત્ર મુજબ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે લખીશું બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર બરાબર શું લખાય? અંતર ભાગ્યા વેગ. તો ચાલો સમય કેટલો છે જોઈશું. તો બીથી એ તરફ આપણને સમય કેટલો મળે છે? ચલો બીથી આપણને એ તરફ સમય કેટલો મળે છે? જો રકમમાં 6 મિનિટ છે, તેને કલાક ફેરવીશું તો શું આવે? 6/60 કરવા પડે. ચલો સમય બરાબર શું, તો શું આવે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય પરથી સમય બરાબર શું, તો શું આવશે? સમય બરાબર આવશે અંતર ભાગ્યા વેગ. તો અંતર કેટલું મળ્યું આપણને? વી ઇન્ટુ ટી જેટલું. અને વેગ કેટલો છે? V/20. જો આપણે આગળ લખ્યો ઝડપ શું લખ્યું છે? V/20. તો અંતર બરાબર વેગ ભાગ્યા સમય સૂત્ર પરથી એ સમય બરાબર અંતર ભાગ્યા વેગ મળી ગયું. સોલ્યુશન આપીશું તો આપણને અંતર કેટલું મળશે? VT બરાબર 0.1V/2 જોવા મળે છે. આપણને અહીંયા બે સંખ્યા મળી ગયા, એ અને બી. એક અંતર મળ્યું આપણને એથી બી તરફની ગતિ માટે અને બીજું અંતર મળ્યું આપણને બીથી એ તરફની ગતિ માટે. ખ્યાલ આવી ગયો? આ જે અહીંયા સૂત્ર લખ્યું છે નોંધ કરવાનું રહેશે, જો
कारण के अहीं बाजू में लख्यु नथी, लखी सको जो कि आ जे आवी रह्या थी आवी छे, तो सूत्र छे वेग बराबर अंतर भाग्या समय, तो समय बराबर शुं आवे अंतर भाग्या वेग बराबर छे, सॉरी हाँ अंतर भाग्या वेग, जे अंतर शुं आवे वेग इंटू आ अंतर वी इंटू डी क्यांथी आया, तो अंतर बराबर वेग गुणिया समय उपरथी आया छे, बराबर छे, जे आपणे ધારવાનું છે એ રીતે આપણને એ અને બી માટે અહીંયા આગળ બે અલગ અલગ સૂત્રો મળી જાય છે। હવે સમીકરણ નંબર એક અને સમીકરણ બે આપણે સરખાવતા, તો સમીકરણ નંબર એક આપણને કેટલું મળ્યું છે કે 0.30V - 6 = VT, એટલે VTના આ બંને સમીકરણને સરખાવતા તો આના બરાબર આ થશે, કારણ કે આ VT કેન્સલ થઈ જાય, તો 0.3V - 6 = 0.1V + 2 જુઓ આવી ગયું અહીંયા આગળ, રાઈટ। હવે અહીંયા 0.3V છે, અહીંયા 0.1V ને આપણે આ બાજુ લાવીશું, આ -6 ને આ બાજુ લઈ જઈશું, મતલબ કે 0.3V અને આ -0.1V આ બધા વસ્તુ -0.1V થાય, એટલે કે 0.3માંથી 0.1 કેટલા રહેશે, 0.2V રહેશે, અને ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જો આ બે અહીં છે અને આ 6 ને આપણે આ બાજુ લઈએ તો પ્લસ થશે, તો 6 + 2 એટલે 8 થાય છે, એટલે કે વી બરાબર શું આવશે, 8/0.2, તો કેટલો આન્સર મળશે આપણને, 40 કિલોમીટર પર અવર જોવા મળે છે। રાઈટ, ચલો આમાં ખ્યાલ આવે તો તમે સમજણ પાડો, જો અહીંયા 8 છે, આમાં 0.2 આવે, તો 0.2 છે તો 0.1, તો 0.2 નો પોઈન્ટ આપણે આગળ લઈએ તો શું થશે, 2/2, તો 2.2/10 સુધી 10 ઉપર ગયા, તો 2 × 8 4 × 10 શું થશે, 40 કિલોમીટર પર અવર જોવા મળે છે। ચલો આ વે આજે વેગનું સમીકરણ આ જે મૂલ્ય મળ્યું વી બરાબર 40 કિલોમીટર પર અવર, એને આપણે સમીકરણ નંબર એક ઉપર મૂકી દઈએ, તો જો સમીકરણ નંબર એક આપણું શું છે, સમીકરણ નંબર એક આપણું છે VT બરાબર 0.3V - 6, શું છે, VT બરાબર 0.3 - 6। ચલો તો આપણે એમાં મૂકી દઈશું કે VT = 0.3V - 6 આવી રહ્યું, 0.3V - 6। ચલો વીનું મતલબ કોણ છે 40, તો એમાં આપણે 40 મૂકી દીધા, ટી કેટલા છે, ટીના ટી છે ઇઝ ઇક્વલ ટુ 0.3 ના 0.3, અગેન અહીંયા વી મૂકીશું 40, એટલે શું આવશે આગળ, 40 આવશે -6 ના -6, રાઈટ, તો 40 × t કરીશું ઇઝ ઇક્વલ ટુ 0.3 × 40 - 6, તો ટી બરાબર શું મળશે આપણને આન્સર, આનો સોલ્વ કરતા 6/14 અવર જોવા મળે છે। હવે જુઓ આપણે એને લાવવાનું છે મિનિટની અંદર, કેમ, કારણ કે આપણે જ્યારે રકમમાં સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે આપણને પ્રશ્નમાં શું કહ્યું છે, જો ધ્યાનથી જામ સાંભળો, કે ટી કેટલો હશે, એટલે ટી આપણે સ્ટાર્ટિંગમાં ટી મિનિટમાં લીધો છે, એટલે આપણે છેલ્લે પણ આન્સર એમાં લાવવાનો પડશે, મિનિટમાં લાવવાનો છે, એટલે આપણે શું કરીશું 6/40 મિનિટમાં લાવવો હોય તો 60 વડે ગુણી નાખવું પડે, અને મિનિટમાંથી કલાકમાં લાવવું હોય તો શું કરવું પડે, 60 વડે ભાગી નાખવું પડે, આ બે રિલેશન તમારે યાદ રાખવાના છે, કે જો મિનિટમાંથી કલાકમાં ફેરવવું હોય તો 60 વડે ભાગી નાખવા પડે, અને જો આપણે કલાકમાંથી મિનિટમાં ફેરવવું હોય 60 વડે ગુણવા પડશે, તો 6/40 એમના એમ અને 1 કલાક વડે ભાગેલી, તો અહીં કલાક જો અહીં જો અવર એટલે શું કલાક, તો અહીં કિંમત કરેલું છે એનું 1 છે, તો 1 કલાક વાગેલા તો 60 મિનિટ એટલે ગુણ્યા શું આવશે એના આગળ, 60 આવશે, 1 કલાક બરાબર 60 મિનિટ એટલે 60 બરાબર છે। સોલ્વ કરતા આપણને કેટલું મળશે, તો આપણને અહીંયા આગળ આન્સર 9 મિનિટ જોવા મળે છે, કેટલું મળે છે 9 મિનિટ, ધેટ મીન્સ કે આપણે રકમમાં આપણે કહ્યું છે કે દરેક બસને સેવાનો સમય કેટલો છે, તો બસ સેવાનો સમય આપણને 9 મિનિટ જેટલો જોવા મળે છે, જે આપણે આજે સોલ્વ કરી શકીએ છીએ। ચલો દરેક આ એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાનું રહેશે, નોટ ડાઉન રકમ લખી કાઢો, ચલો અહીંયા રકમમાં તમારે વધારવાનું છે, તમને જ્યાં અહીંયા 20 કિલોમીટર પર અવર કહ્યું છે તો નક્કી કાઢો 30 કિલોમીટર પર અવર, 20 કિલોમીટર પર અવર છે તો નક્કી કાઢો 30 કિલોમીટર પર અવર, જ્યાં 18 મિનિટ છે ત્યાં કરી દો 20 મિનિટ, જ્યાં 18 મિનિટ છે ત્યાં કરી દેશો 20 મિનિટ, પ્રત્યેક 6 મિનિટ છે ત્યાં કરી દેશીએ ત્યાં કરી દઈશું 8 મિનિટ, પ્રત્યેક મિનિટ જે 6 છે ને કરી દઈશું 8 મિનિટ, ચલો બરાબર છે। તો આ એક્ઝામ્પલ તમારે રકમ સાથે હોમવર્કમાં કરવાનું રહેશે। ચલો હવે આપણે આગળ વધીશું નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ, હવે એને ધ્યાનથી સાંભળીશું, કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે। હવે અહીંયા જુઓ હંમેશા પ્રારંભિક ઝડપ 0 હોય, પરંતુ આપણે અહીંયા પ્રારંભિક ઝડપ આપેલી છે, કોઈ ખેલાડી છે જે 29.4 મીટર પર સેકન્ડની ઝડપથી દડાને કેમ ફેંકે છે, ઉધ્વ દિશામાં, મિત્રો ધ્યાન આપો, ઉધ્વ દિશા એટલે કઈ તરફ, ઉપર તરફ, ઉધ્વ દિશા એટલે કઈ તરફ હોય, ઉપર તરફ જોવા મળે, ઉધ્વ દિશા એટલે કઈ તરફ હોય, ઉપર તરફ જોવા મળે છે, એટલે કે ઉધ્વ દિશામાં એક ખેલાડી દડાને
प्रारंभिक 29.4 मीटर पर सेकंड झड़पथी ऊपर तरफ फेंके छे। तो नंबर एक, दड़ानी उद्भव दिशानी गति दरमियान प्रवेगनी दिशा कई हशे? शू कहे कि जय दड़ो उद्भव दिशा में गति कर रो हो तरह एनी प्रवेगनी दिशा कई तरफ हे? हवे ध्यान आपो, अँ झड़प कई है तो ऊपर तरफ उद्भव दिशा में है, तो अँ कहूँ कि जय दड़ो उद्भव दिशा में गति कर रो हो तरह प्रवेगनी दिशा कई हे? चलो डायरेक्ट अपने सोल्यूशन में लई जाइए कि आपने अँ प्रश्न में एवं कीधु कि जयरे ए शू करते दड़ा ने ऊपर तरफ फेंके है तरह एनी प्रवेगनी दिशा कई तरफ हे? हाँ, तुम जाणो छो कोईपण पदार्थ हो पदार्थ हमेशा शूँ लगे गुरुत्वाकर्षण बल लगे, एट दरेक पदार्थ गुरुत्वाकर्षण बने से शूँ करते हो स्थिर हो तो गति करते हो तो एक बीजा एक दिशा फेंक शू करते हो हलनचलन करते हो। अँ दड़ा ने क्या फेंकी है? ऊपर तरफ फेंकी है, मतलब कि आप दड़ा पर शूँ लगत हो गुरुत्वाकर्षण लगत होइए। एट अँ दड़ो शू करे? ऊपर तरफ गति करे। दड़ो ऊपर तरफ गति करे ये कोनी असर करते हे? तो एना पर लगता गुरुत्वाकर्षण बड़ी असर हेठ, बराबर है? देट मीन्स के गुरुत्वाकर्षण बड़े एक शू है? गुरुत्व प्रवेगज है। मतलब कि दड़ो जयरे ऊपर तरफ गति कर रो तरह एने गुरुत्वाकर्षण बड़ कई तरफ लगत हुए? नीचे तरफ, एट्ल के अधो दिशा में। नीचे ने शूँ बोलाए? अँ अपने फिजिक्स में शूँ बोलीशू? हमें अधो दिशा बोलीशू, और ऊपर ने शूँ बोलीशू? ऊर्ध्व दिशा बोलीशू। तो अँ पर लगत गुरुत्वाकर्षण कारण लगत प्रवेग कई दिशा में हे? नीचे तरफ। कारण गुरुत्वाकर्षण बड़ क्या लगे? नीचे तरफ लगे। मतलब कि आपेला आ दड़ा ऊपर लगत प्रवेग कई दिशा में हे? नीचे, एट्ल के अधो दिशा में जवा मे। આપણે વાંચીશું કે પદાર્થની ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે છે એ આપણે જાણીએ છીએ, એમાં કીધું એથી તેનો ગુરુત્વાકર્ષણને કારણે મળતો પ્રવેગ હંમેશા, અને ગુરુત્વાકર્ષણને કારણે મળતો પ્રવેગ હંમેશા ક્યાં હોય? નીચે, એટલે કે અધો દિશામાં જોવા મળે છે। તો આપણે થયો પ્રશ્ન, પહેલો પ્રશ્નનો આન્સર બરાબર છે, આ બધાને ખ્યાલ આવી ગયો હશે। ચાલો બીજો પ્રશ્ન જોઈએ કે બીજો આપણને પ્રશ્ન એવો કહ્યો છે કે તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુ, મતલબ કે દડાને આપણે જેટલા 29.4 મીટર પર સેકન્ડ ઝડપથી ઉપર તરફ, એટલે કે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ, ત્યારે ફેંકતા એક ટાઈમ એવો આવશે કે છેક એની છેલ્લામાં છેલ્લી ઊંચાઈ સુધી પહોંચી જશે, બરાબર છે? એ ઊંચાઈ એના પર શું કહીશું? મહત્તમ ઊંચાઈ, કે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ, એટલે કે જે ઊંચાઈ પહોંચી ગયો એ મહત્તમ બિંદુ જે છે એ બિંદુએ આપણા દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? એવું સિમ્પલ છે કે મહત્તમ ઊંચાઈ જેવો દડો પહોંચશે એવો ત્યાં સુધી એક થોડીક નાની થોડીક ક્ષણિક માટે શું થશે ત્યાં આગળ સ્થિર જોવા મળે છે। સ્થિર થાય તેનો વેગ કેવો હોય અને પ્રવેગ કેવો હોય તમે સમજો છો। દેટ મીન્સ કે જેવો એ ઉપર પહોંચી ગયો હશે એ બિંદુએ સ્થિર થવાનું, અને સ્થિર થાય તો એ સ્થિરનું સ્થિર થાય મળે ત્યારે એ સ્થિર હોય તેનો વેગ પણ કેવો હોય? ગતિ કરતો નથી, ગતિ જ ના કરે તો એનો વેગ કેવો હોય? શૂન્ય હોય। કેવો હોય છે? શૂન્ય હોય છે। પરંતુ એ દરમિયાન પણ એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું જ હોય છે, માટે ગુરુત્વપ્રવેગ પણ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પણ કેટલું મળે? એના ગુરુત્વપ્રવેગ જેટલું જ મળે। મતલબ કે આપણે આન્સર શું બોલીશું કે જ્યારે એ પદાર્થ મહત્તમ ઊંચાઈવાળા કોઈ સ્થિર બિંદુએ પહોંચશે ત્યારે તેનો વેગ કેવો થાય છે? શૂન્ય, કારણ કે ત્યાં સ્થિર થઈ જશે। પરંતુ એ પદાર્થ તો કેવો છે? ત્યારે પણ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ છે, માટે એના પછી લાગતો હશે પ્રવેગ તો ગુરુત્વપ્રવેગ લાગતો હશે, અને આપણે જાણીએ છીએ ગુરુત્વપ્રવેગ હંમેશા કેટલો હોય? તો જી બરાબર, ગુરુત્વપ્રવેગનું મળે કેટલું હોય? 9.8, અને ક્યાં હોય? હંમેશા અધો દિશામાં જોવા મળે। કેવું મળે? અધો દિશામાં જોવા મળે છે। ત્રીજી વસ્તુ, હવે આગળ તો આ બીજા ક્વેશ્ચનના આન્સરમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે? ચલો હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ। ત્રીજા ક્વેશ્ચનમાં આપણને કહ્યું છે કે દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન એક્સ બરાબર 0 મીટર, એટલે કે આપણે કહ્યું છે કે જ્યારે દડો મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ પહોંચે એ સ્થાન આપણને આપ્યું છે એક્સ બરાબર 0 મીટર, અને ટી બરાબર 0 સેકન્ડ, ટાઈમ કેટલો આપ્યો છે? ટી બરાબર 0, એટલે કે જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો તેનું સ્થાન આપણને આપ્યું છે એક્સ બરાબર 0, અને સમય ટી બરાબર કેટલો આપ્યો છે? 0 સેકન્ડ આપેલો છે। હવે શું કહે છે? જેવો મહત્તમ ઊંચાઈ પર પહોંચે, આપણે જાણીએ છીએ બરાબર કોમન સેન્સ એવી વસ્તુ છે કે જેવો દડો મહત્તમ ઊંચાઈએ પહોંચી જશે એટલે એક ત્યાં પહોંચીને થોડો સ્થિર થઈને પાછો ક્યાં આવશે? નીચે આવશે, એને શું બોલાય? શિરોલંબ, નીચે તરફની દિશા, એટલે કે અધો દિશા બોલાય, અને એ દિશામાં આવતા એ દિશાને આપણે શું કહીએ છીએ? એક્સ અક્ષની ધન દિશા તરીકે પસંદ કરીએ છીએ, એટલે નીચે તરફની જે દિશા છે એને આપણે શું કહીએ છીએ? ધન એક્સ લખી લઈએ છીએ। તો આ પસંદગી સંદર્ભે દડાની ઉદ્ધવ દિશાની ગતિ, એટલે કે આ પસંદગી આપણે જે કરી કે ધન એક્સ દિશા જે દરમિયાન દડો નીચે આવે છે એ દિશા આપણે ધન લીધી, તો એ પસંદગીના સંદર્ભે દડાની ઉદ્ધવ એટલે કે ઉપર તરફની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો એટલે આપણે ધ્યાન રાખીશું કે ઉપર તરફ ધૂણ એક્સ દિશા છે અને નીચે તરફ ધન એક્સ દિશા છે, તો આ બંને ઉપર નીચેની દિશા થશે
એના સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો એટલે ઋણ કે ધન શું હશે એ આપણે દર્શાવવાના રહેશે. તો પ્રશ્ન આપણે સમજી ગયા છો, સર્વ સોલ્વ કરીશું કે હવે જ્યારે દડો જ્યારે ઉદ્ધવ દિશાની ગતિ માટે સ્થાન એટલે કે જ્યારે દડો ઉદ્ધવ દિશામાં ગઈ રહ્યો છે ત્યારે એનું સ્થાન કેવું હશે, તો એક્સ ઇઝ ગ્રેટર દેન ઝીરો હશે. કેવું હશે એક્સ સ્થાન કેવું હશે, ઝીરો કરતાં વધારે હશે, કારણ કે ત્યારે ગતિ ઉદ્ધવ દિશામાં કરી રહ્યો છે. દડાની અધો દિશાની ગતિ માટે સ્થાન કેટલું હશે, દડો જ્યારે અધો દિશામાં ગતિ કરી રહ્યો છે ત્યારે પણ એનું સ્થાન કેવું હશે, એક્સ ગ્રેટર દેન ઝીરો હશે. ગળાની ઉદ્ધવ દિશાની ગતિ માટે એનો વેગ કેવું હશે, હવે જે આપણે ઉદ્ધવ દિશામાં આપણે ગતિની વાત કરી બરાબર છે, તે દિશામાં આપણે ગતિનો વેગ કેવો હશે, તો વી ઇઝ લેસ ધેન ઝીરો હશે, કારણ કે કેવો છે ઋણ દિશામાં છે. આપણે શું લખીશું, લેસ ધેન લખીશું. દડાની અધો દિશાની ગતિ માટે વેગ કેવો મળશે, તો અધો દિશામાં આપણે ગતિ માટે આપણને સ્થાન કેટલું મળ્યું, એક્સ ગ્રેટર દેન ઝીરો, તો આપણને અધો દિશામાં ગતિ માટે વેગ કેટલો મળશે, વી ઇઝ ગ્રેટર દેન ઝીરો જોવા મળે છે. એટલે આપણે ગળાની ઉદ્ધવ દિશાની ગતિ માટે આપણને સ્થાન એક્સ કેવું મળે છે, તો એક્સ ગ્રેટર દેન ઝીરો મળે છે. આપણને વેગ કેવો મળશે, લેસ દેન ઝીરો મળશે. અને વેગ જો લેસ દેન હોય તો એટલે કે જો વેગ નાનો હોય તો પ્રયોગ કેવો મળે, મોટો, એટલે કે એક એટલે કે ઋણ વેગ ઋણ હોય તો પ્રયોગ કેવો મળશે, ધન, એટલે કે એક ગ્રેટર દેન ઝીરો મળે છે. આથી ઉલટું જો અધો દિશામાં આપણને સ્થાન એટલે કે એક્સ ગ્રેટર દેન ઝીરો મળતું હોય તો તો પછી અધો દિશામાં વેગ કેટલો મળતો હોય, ગ્રેટર દેન ઝીરો મળે, તો પ્રવેગ પણ કેવો મળશે આપણને, એ ગ્રેટર દેન ઝીરો જોવા મળે છે. તો આપણે એને યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ ચોથા ક્વેશ્ચનની અંદર કે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે, દડો કેટલી મહત્તમ ઊંચાઈ એટલે કે છેલ્લા છેલ્લું બિંદુ જે ઉપર જશે ફેંકતા, તો છેલ્લા છેલ્લું બિંદુનું કયું છે એ, અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે, અને ઉપર જઈને પાછો નીચે ખેલાડીના હાથમાં કેટલા સમય બાદ આવશે એ આપણે શોધવાનું છે. આપણે અહીંયા જી 9.8 લઈશું અને વાયુનો અવરોધ છે ને એવું આપણે ગણીએ છીએ કે વાયુના અવરોધથી બોલાને વાર લાગે છે એવું બધું આપણે માનવાનું નથી. તો આપણે પ્રશ્ન એવો છે કે દડો આપણે મહત્તમ ઊંચાઈએ ફેંકીએ છીએ તો કેટલી મહત્તમ ઊંચાઈ જાય છે એ બિંદુ લાવવાનું છે, અને ત્યારબાદ કેટલા સમય બાદ તેના હાથમાં પાછો આવશે એ આપણે લાવવાનું રહેશે. તો ધારી લઈએ કે જ્યારે દડાને ફેંકવામાં આવે છે ત્યારે દડાને મહત્તમ ઊંચાઈએ પહોંચતા ધારો કે લાગતો સમય કેટલો છે, ટી છે. આપણને ખબર છે નહીં, જે ખબર ના અંદાજી લેવાનું, ધારો કે સમય કેટલો છે, ટી છે. આના આગળની ચર્ચા આપણે આના નેક્સ્ટ પાર્ટની અંદર કરીશું. તો પાર્ટ ડી આનું પાર્ટ ડી આપણે આના સેકન્ડ લેક્ચરની વાત કરીશું. તો અહીં સુધી આપણે આશા રાખીએ કે તમને આજના લેક્ચરમાં મજા આવી હશે એવી આશા. આનો પાર્ટ ટુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.